આપણે છેલ્લા લેક્ચરમાં જોયું માહિતી એકત્રિત કરવાની રીત. માહિતી બે પ્રકારની હતી, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. એમાં આપણે પ્રાથમિક માહિતીની ચર્ચા કરી, એની પહેલી રીત હતી પ્રત્યક્ષ તપાસ. પ્રત્યક્ષ તપાસ એટલે શું? તો કે જે તે વ્યક્તિ પોતાના નિમેલા આગણ અથવા તો ખુદ પોતે રૂબરૂ જઈને માહિતી મેળવે એને પ્રત્યક્ષ તપાસ કહેવાય. એના પછીની બીજી રીત આવે છે પરોક્ષ તપાસ. પરોક્ષ તપાસ
व्यक्ति तैयार न हमारा कीधु के कोई व्यक्ति आवक दर्शा साची मांगते नहीं प्रत्यक्ष तपास ने सरखामणी में प्रत्यक्ष तपास नी सरखामणी में कर्मचारी ओछा नीमवा पड़े मणसों की शक्ति नो बचाव कर बधी वस्तु बचाव सकते जुदी जुदी माहिती वस्ती गणतरी ना एक अहेवाल ऊपर थी कितने प्रकार की माहिती मेळवामां आवे छे तो वस्ती गणतरी नी साथे साक्षरता नो दर एटले के केटला व्यक्तिओ भणेल छे केटला व्यक्तिओ अभण छे पछी बीजुं एटले के साक्षरता नो दर जाणी शकाय पछी बीजुं तो के बेरोजगारी नो दर एटले के केटला व्यक्तिओ कमाणी करे छे गरीबी रेखा हेठळ जीवता व्यक्तिओनो एक मूल्य आपवामां आव्युं सरकार द्वारा ग्राम्य विस्तारमां जे व्यक्तिनी आवक रूपिया 816 करता ओछी होय ए व्यक्ति गरीब व्यक्ति छे एवुं कही शकाय शहरी विस्तारमां सॉरी खर्च रूपिया 816 करता ओछो खर्च करतो होय मासिक तो ए गरीब व्यक्ति कहेवाय शहरी विस्तारमां आय किंमत छे रूपिया 1000 जे व्यक्तिनो मासिक खर्च रूपिया 1000 करता ओछो होय ए व्यक्तिने शहरी विस्तारमां गरीब व्यक्ति तरीके ओळखी शकाय
પૂર્વગ્રહયુક્ત અથવા તો પક્ષપાતી વર્ણન. પૂર્વગ્રહયુક્ત એટલે શું? તો કે અગાઉથી એવું ધારી લેવામાં આવ્યું હોય કે આ વિસ્તારના વ્યક્તિઓની આવક ઓછી હોય, જેની માહિતીની તપાસ કરવામાં ન આવે અને પોતાની રીતે આંકડાઓ લખી આપવામાં આવતા હોય. પછી પક્ષપાતી વલણ, કે ભાઈ આ વ્યક્તિ છે ખરાબ જ વ્યક્તિ હોય, આ વ્યક્તિ છે સારો વ્યક્તિ હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ પણ વકીલ છે એટલે ચોર કેટલા પ્રકારની કેટલા ગુનાઓ દાખલ થયા છે ચોરીના, એ માહિતી મેળવવી હોય તો ક્યાં માહિતી મેળવવા જાય? તો પોલીસ સ્ટેશને. પણ અમુક પોલીસ સ્ટેશન એવા જોવા મળે કે જ્યાં ચોરીના ગુનાઓ દાખલ કરવામાં ન આવતા હોય, તો આ કેવું વલણ કહેવાય? પક્ષપાતી વલણ. એના પછી બીજું, જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસે માહિતી મેળવવાની છે તે અપ્રામાણિક, બિનકાબેલ અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે. ત્રાહિત વ્યક્તિ કે જેની પાસે માહિતી મેળવવાની છે તે અપ્રામાણિક, બિનકાબેલ અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન જેની પાસેથી આપણે માહિતી મેળવવા માંગીએ છીએ કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ દ્વારા. બીજો પક્ષ કીધું કે જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવાની છે, વ્યક્તિનો આપણે રૂબરૂ સંપર્ક કરતા નથી. પરોક્ષ પદ્ધતિ એટલે તો કે કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ વ્યક્તિ પાસેથી માહિતી મેળવવી, રૂબરૂ મુલાકાત ન હોય તો એ જે ત્રાહિત પક્ષ છે એ અપ્રામાણિક, એટલે કે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરેલ ન હોય. ટૂંકમાં જે કઈ આંકડાઓ લખે છે પોતાની રીતે લખેલા હોય, સાચી માહિતી ન હોય, બિનકાબેલ એટલે કે એને પૂરતો અનુભવ ન હોય આ પ્રકારની માહિતી મેળવવાની, અને તે વ્યક્તિએ જો આ કામ કરેલું હોય એટલે કે એની કાબેલિયત નથી છતાં એને કામ કરેલું છે, તો એ સંપૂર્ણ સાચી જ માહિતી હોય એવું જરૂરી હોતું નથી. અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય, સાચી માહિતી એની પાસે હોય પણ એ આપી શકતો ન હોય કોઈના દબાવ, ત્યારે પણ આ પદ્ધતિ છે એ સાચી નકામી નીવડે છે, સાચી માહિતી મેળવી શકાતી નથી. આના પછી ત્રીજી રીત આવે છે માહિતી એકત્રિત કરવાની, પ્રશ્નાવલી રીત. પ્રશ્નાવલી રીતમાં શું છે? તો કે એક ફોર્મ તૈયાર કરવામાં આવે કે જેમાં કોઈ પણ વ્યક્તિની તમામ પ્રકારની વિગતો આવી જાય, જેથી કરીને તમામ પ્રકારની વિગતોના આધારે એનું વિશ્લેષણ કરી અને આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. તો પ્રશ્નાવલીની રીતમાં એક ફોર્મ તૈયાર કરવામાં આવે છે. ફોર્મમાં શું હોય? તો આપણે એક ફોર્મ તૈયાર કરીએ ધોરણ 12માં. ધોરણ 12માં એડમિશન મેળવવા માટેનું ફોર્મ, એક ફોર્મ તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને એની તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે. તો સૌથી પહેલા તો શું આવશે? તો વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીનું પૂરું નામ, એના પિતાનું પૂરું નામ સાથે. પછી બીજી કઈ વિગત આવશે? તો કે એની જાતિ, પુરુષ છે કે સ્ત્રી,
જે ઓલિયમાં આમાં રાઈટની નિશાની કરવાની એના પછી ત્રીજું શું આવશે તો કે જન્મ તારીખ જેથી કરીને એની ઉંમરનો ખ્યાલ આવી શકે એના પછી બીજી કઈ વિગત આવશે તો કે શાળા તો કે છેલ્લે કયા શાળામાં અભ્યાસ કર્યો હતો એ જે તે શાળાનું નામ પછી બીજી કઈ વિગત આવશે વિદ્યાર્થીનું નામ જાતિ જન્મ તારીખ શાળા પછી લખવામાં આવે જ્ઞાતિ એના પછી તો કે એના શોખ એટલે કે કઈ વસ્તુમાં વધારે પ્રમાણમાં શોખ વ્યક્ત કરે છે જેથી કરીને શાળા પોતાના ટૂંકમાં મનોરંજનના કાર્યો પાછળ સમય વધારે આપી શકે આવા વ્યક્તિઓને ઉત્સુક કરી શકે કોઈ વ્યક્તિને ક્રિકેટ રમવું પસંદ હોય કોઈ વ્યક્તિને લાઇબ્રેરીમાં વાંચન કરવું પસંદ હોય પછી તો કે એક તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલી વિગતો પ્રવેશ મેળવવા માટે મર્યાદા પછી તો કે એડ્રેસ એટલે કે સરનામું શાળાને કોઈ પણ પ્રકારની માહિતી એના વાલી સુધી પહોંચાડવી હોય તો આ એડ્રેસ ઉપર પત્ર લખી અને જાણ કરી શકે એના પછી તો કે એના મોબાઈલ નંબર એના વાલીને ઘરે સ્કૂલે બોલાવવા માંગતા હોય તો મોબાઈલ નંબર દ્વારા જાણ કરી શકાય છે આ ફોર્મ તૈયાર કર્યું આપણે આમાં અમુક પ્રકારના લક્ષણો છે કે જેમાં જેટલી માહિતી આપણે જોતી હતી એ તમામ પ્રકારની માહિતીનો સમાવેશ થઈ જાય છે કે નહીં તો આપણે પ્રશ્નાવલીની રીત જોઈ કે ભાઈ પ્રશ્નાવલી કઈ રીતે કરી શકે તો કે ફોર્મ તૈયાર કરવામાં આવે જેથી કરીને વ્યક્તિ કોઈ પણ પ્રકારના સંકોચ વગર પોતાની તમામ પ્રકારની માહિતી આપી શકે તો હવે આપણે આદર્શ પ્રશ્નાવલી એટલે કે સારામાં સારી પ્રશ્નાવલી કઈ રીતે તૈયાર કરી શકાય તો એના લક્ષણો આપણે નેક્સ્ટ લેક્ચર